नमस्कार धोरण बे विषय गणित गम्मत प्रकरण नंबर 12 आपो अने लो तेमा भाग 5 आजे आपणे वदीवारा सरवारा तमने मृत वस्तु द्वारा शीखवाड़ी तो हवे जुओ વધીવારા સરવારા કયા સરવારા વધીવારા હવે દાખલો કઈ બાજુથી ગણીશું એકમ બાજુથી કઈ બાજુ એકમ બાજુ આ બાજુ દશક તો જુઓ અહીં કેટલા લખેલા છે એકમમાં 6 અંક લખેલા જુઓ અહીં તો કેટલી વસ્તુ મૂકી છું તમારે બિલ્લા ના હોય તો બટન મૂકવાના બટન ના હોય તો કોકરા મૂકવાના અને મૃત વસ્તુથી તમને ફટાફટ આ એકમવાળા દાખલા વધીવાળા દાખલા આવડી જશે હવે જુઓ આ બિલ્લા છે તો હોય 6 લખ્યા છે તો આપણે 6 બિલ્લા મૂકીશું કેટલા બિલ્લા મૂકીશું 100 1 2 3 4 5 અને 6 આ કેટલા છે 100 બિલ્લા લીટા પણ કરી શકાય આમે કરી શકાય જો 1 2 3 4 5 અને 6 કેટલા લીટા કર્યા 6 નીચે કેટલા છે 5 કેટલા છે 5 તો 5 બિલ્લા મૂકીશું 1 2 3 4 અને 5 કેટલા બિલ્લા મૂકીશું 5 બિલ્લા હવે શું કરીશું 5 લીટા કરીશું 1 2 3 4 અને 5 હવે આ બધા સરવાળા એટલે શું કર્યું આ બધા ભેગા કરીશું શું કરીશું આ ભેગા કરી દીધા આપણે ભેગા કરી દીધા હવે આપણે ગણીશું તો જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 કેટલા બિલ્લા થયા 11 તો આપણે 11 કે લખીશું અહીં લખીશું ના તો એકમની સંખ્યા અહીં લખીશું તો જુઓ આ એક અહીં લખીશું અને એક વધ્યો કયો મૂકીશું દશક ઉપર ચાર દશક છે તો આ વધી કહેવાય શું કહેવાય વધી એક દશક ઉપર મૂકીશું હવે તમે લીટા કરો તો લીટા ગણવાના 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 11 નો એકરો વધી કયો મૂકી દશક ઉપર હવે ફરીથી તો જુઓ આ બિલ્લા હતા 4 અને 3 નો શું કરીશું ભેગા કરીશું ચારની ઢગલી કરો 1 2 3 ચારની ઢગલી કરી હવે 3 ની કરો 1 2 3 ની કરી હવે જે ઉપર આપણો વધી આવી હતી એને ગણવાનો ને ખાસ યાદ રાખવાનું કે આ ઉપર વધી હોય એ ગણવાની રહી જાય ના નહીતર દાખલો ખોટો પડશે તો તેમાં આ 1 ઉમેરીશું એક ઉમેરીશું પછી આ બધા ભેગા કરવાના હવે ગણવાના ગણો 1 2 3 4 5 6 7 અને 8 કેટલા બિલ્લા થયા 8 લીટા કરો તો પણ શરૂઆતે પહેલા એક કરી દેવાનો આ એક લીટો કર્યો પછી કેટલા કરવાના 4 કરવાના 1 2 3 4 પછી કેટલા કરવાના 3 કરવાના 1 2 3 4 હવે છૂટા છૂટા કરવા એટલે તમને
ચેક્ત ફાવજુ 1 2 3 4 5 6 7 અને 8 કેટલા લીટા થયા 8 1 2 3 1 2 3 4 અને આ વધીનો તો 8 લીટા થયા તો અહીં કેટલા લખીશું 8 કેટલા લખીશું 8 હવે તમારે જોવાનું અને એકમ દશક એકમની બાજુ કયો અંક છે 1 અને દશકની બાજુ 8 તો કેટલો જવાબ આવ્યો 81 કેટલો જવાબ આવ્યો 81 તો તમારે આ રીતના વધીવાળા સરવાળા શીખવાના કોકરા મૂકી અને સરવાળા શીખવાના હવે મૂર્ત વસ્તુ દ્વારા હું તમને બાદબાકી શીખવાડું સાદી બાદબાકી કેવી બાદબાકી બાદબાકી એટલે કે કાઢવાના શું કરવાનું કાઢવાના હવે જુઓ અહીં કેટલા અંક લખ્યા છે એકમ દશક તો એકમમાં કેટલા અંક લખ્યા છે 7 તો શું કરીશું 7 વિલ્લા મૂકીશું કેટલા મૂકીશું 7 1 2 3 4 5 6 અને 7 કેટલા મૂક્યા 7 વિલ્લા ફરીથી એકવાર ગણો 1 2 3 4 5 6 અને 7 કેટલા મૂક્યા 7 બિલ્લા હવે શું કરીશું બાદબાકીમાં ઉપર અંક લખ્યા હોય એટલા લીટા કરવાના અથવા તો મૂર્ત વસ્તુ મૂકવાની અને નીચે અંક લખ્યા હોય એટલા કાઢવાના શું કરવાનું કાઢવાના તો અહીં કેટલા લખ્યા છે 3 લખ્યા છે બાદબાકી એટલે બાદ કરવાના બાદ એટલે કે કાઢી નાખવાના હવે જુઓ 7 બિલ્લા છે તેમાંથી કેટલા કાઢીશું વસ્તુ ના હોય તો તમારે લીટા કરવાના 1 2 3 4 5 6 અને 7 અને તેમાંથી નીચે અંક લખ્યા હોય એટલા કાઢી નાખવાના તો કેટલા કાઢીશું 3 1 2 અને 3 3 કાઢી નાખીશું બાજુમાં લઈ લેવાના લીટા કાઢો 1 2 3 આપણી જોડે કેટલા વધ્યા 1 2 3 અને 4 1 2 3 અને 4 કેટલા વધ્યા 4 તો જે 4 અંક આવ્યા એ અહીં ખાનામાં લખીશું હવે બાજુમાં દશક બાજુ જઈશું જુઓ આ કેટલા લખ્યા છે 4 તો કેટલા બિલ્લા મૂકીશું 4 1 2 3 અને 4 હવે શું કરીશું જે નીચે અંક લખ્યા હોય તેને બાદ કરીશું શું કરીશું બાદ કરીશું તો નીચે કેટલા લખ્યા છે 1 તો તેમાંથી એક બિલ્લો બાદ કરીશું બાજુમાં લઈ લઈશું તો કેટલા વધ્યા 3 વધ્યા ને ગણો 1 2 3 લીટા કરી જુઓ તો જુઓ 1 2 3 4 મોટા લીટા કરવાના હવે આ 1 કાઢી નાખો કેટલા વધ્યા 1 2 અને 3 તો 3 કે લખીશું જોઈ દશકના ખાના તો કેટલો જવાબ આવ્યો 34 કેટલો જવાબ આવ્યો 34 તો તમારે આ રીતે
સરવારા અને બાદબાકી। ઘેર મમ્મીને કહેવાનું કે તમને મૂર્ત વસ્તુઓ આપે, બટન, બિલ્લા, કોકરા, તો તમે આ રીતના સરવારા ને બાદબાકી શીખશો તો સરળતાથી તમને આવડી જશે। તો હોમવર્કમાં તમારે ઘેર બેઠો આ બાદબાકી અને સરવારા પાંચ પાંચ નોટમાં લખવાના। અસ્તું।